ધોરણ પાંચ વિષય આસપાસ ભણીશું એમાં પાર્ટ સોળ સ્વચ્છતા આપણું કામ એ આપણે આગળ જોઈ ગયા હતા હવે એના આગળ પાના નંબર એકસો એકાવન ઉપર તે દિવસો યાદ કરે છે એના વિશે જોઈએ જ્યારે નારાયણ બાબલો અગિયાર વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતીમાં રહેતો હતો આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા હતા તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવું તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા તે સમયે બેઠક નીચે બાસ્કેટ મૂકવામાં આવતું સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાડકૂવા પાસે ખાલી કરવા પડતું સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે જ બાસ્કેટ ઉચકીને ખાડકૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ દરેકને આ કામ ફરજિયાત જાતે જ કરવું પડતું નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેર પાસેના એક ગામમાં રહેતા હતા ગામ શહેરની પાસે છતાં ગામમાં સુવિધાનો અભાવ હતો ગાંધીજી અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા થોડા મહિના ગયા એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરો જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે ગામના લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીદારોનું જ છે આ યોગ્ય નથી તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ જ ગંભીર બાબત છે તેને બદલાવવા ખૂબ મહેનત કરવાની જરૂર છે નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકશું તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ ગઈ છે ત્યારે ગાંધીજીએ કહ્યું કે શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે તેઓને બોધપાઠ શીખવા મળે છે કોઈ કામ શીખવું એ કલા છે સફાઈનું કામ પણ એ કલા છે નાનો નારાયણ માનવ માન તૈયાર ન હતો તેણે ફરી દલીલ કરી જો લોકો જ્યાં ગદકી કરે અને સાફ સફાઈ ન કરે તો તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ ગાંધીજી અને નારાયણની વચ્ચે તો ચર્ચા દલીલો ચાલતી રહી છતાં પણ આગળ જતા નારાયણે નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં નારાયણ દેસાઈ સંત ચરણ સ સેવિતા સહજ પુસ્તકના આધારે આ લીધેલું છે આનામાં એ લોકો એ દિવસો યાદ કરે છે કે જ્યારે ગાંધીજીના આશ્રમમાં આ લોકો બધા સાથે રહેતા તો પણ પોતાને સાથે રહેતા લોકોને પણ એ આશ્રમમાં સફાઈ જાતે જ કરવાની કોઈ સફાઈ કરવા આવે નહીં એવી જ રીતે જ્યારે ગાંધીજી મહારાષ્ટ્રમાં જાય છે ત્યાં વર્ધા શહેર પાસે એક ગામ છે ઉમા રહે છે ત્યારે ઉમા એ લોકોને એમ થાય છે કે આ લોકો સફાઈ બીજા જે છે એને પણ સફાઈ કરી દેશે એવું માને છે ત્યારે નારાયણ કહે છે કે આવું ન ચાલે આ લોકોને પણ સમજાવવું જોઈએ ત્યારે ગાંધીજી એમને કહે છે કે એમને બોધપાઠ આધારે આપણે સમજાવવું જોઈએ હવે એના પછીના પ્રશ્નો જોઈએ ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે તમે શું વિચારો છો તો આપણે એના વિશે વિચારીએ તો ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે ગાંધીજી આ કાર્યની શરૂઆત સાબરમતીના આશ્રમથી જ કરી હતી ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેર પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ગામની સુવિધાનો અભાવ હતો તેઓ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુકામ એક જાતિના લોકોનું છે એવો વિચાર મનમાંથી નીકળી જશે આ રીતે જ અસ્પૃશ્યતા દૂર થશે આમ ગાંધીજી અને તેમના સાથીદારોએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું હશે એના પછી તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓનો હલ કરવા મદદ કરતા હોય શોધો અને વર્ગમાં એની ચર્ચા કરવાની છે તો શું આવે હા એટલે આપણી આજુબાજુ કોઈ રહેતા હોય અને એ મદદ કરતા હોય એના વિશે લખવાનું એના પછીનું જોઈ ગાંધીજીના આશ્રમમાં આવા આવતા દરેક મહેમાનોને સફાઈ કામ શીખવું પડતું હતું જો તમે આ મહેમાનોમાંથી એક હો તો તમે શું કર્યું હોત ગાંધીજીમાં આશ્રમમાં આવતા મહેમાનોમાંથી એક હું હોત તો આશ્રમના તમામ નિયમોનું પાલન કરત અને સફાઈની કામગીરી પણ હોશે હોશે સ્વીકારત એના પછી શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે શૌચાલય ઘરની અંદર છે કે બહાર શૌચાલય સાફ કોણ કરે છે એ તમારે જોવાનું એના પછી ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસ માણસે મહાદેવભાઈ દેસાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો તેમણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલયમાં તો ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરો લોટાવાળા ભાઈએ અને ગામના લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથી દારોજ કરી ફરજ છે પછી બીજું શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો તો એનો જવાબ શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ એના પછી છે મળવા જેવા માણસ નામ છે જગુભાઈ વ્યવસાય ખેતી કરે છે એમના વિશે જાણી પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર છે દરેક કામ ચોકસાઈથી અને ઝીણવટથી કરે છે તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેઓ અન્નનો બગાડ ન થવા દે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય લગ્ન હોય મેળાવડા હોય કે ત્યાં પણ તેમની હાજરી ફરજિયાત હોય તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે લોકો કચરો ગમે ત્યાં નાખે પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા ટોપલીમાં યોગ્ય જગ્યાએ નાખી દે ભોજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન બાકી મૂક્યું હોય તો તેને પ્રેમથી ખવડાવે અને સમજાવે અન્નનો બગાડ ના થવા દે તેમની આ પ્રવૃત્તિને જોઈને બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારતો આવતો ગયો તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા અન્નો બગાડ કરતા બંધ થયા છે તેમને ઘણા કહેતા તમે આવું કામ શા માટે કરો છો આવું કામ ન કરાય ત્યારે તે કહેતા આ કામ આપણા બધાનું જ છે તમે નથી કરતા એટલે જ માટે તો કરવું પડે છે જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે આ છે આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામ પણ યાદ કરે છે હવે એના પછી છે શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે શાળાના વિદ્યાર્થી જોડે ચર્ચા કરો હવે એના પછી સીતા હું સીતા છું આ ગીતા છે અને આ રાજુ છે અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ પ્રશ્ન શાળામાં તમે શું કરો છો તો ગીતા અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિમાં પણ ભાગ લઈએ છીએ પ્રશ્ન શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે તો રાજુ શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે છે ઘરવની વર્ગની મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે પ્રશ્ન આ સફાઈ કોણ કરે છે તો સીતા કહે છે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરેલી છે જે ટુકડી વાળો હોય તેણે સફાઈ કામગીરી કરવાની થાય સાથે અમારા શિક્ષક પણ જોડાય છે પ્રશ્ન તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે તો ગીતા કહે છે ના અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે પરંતુ તે અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે એટલે જે દિવસે તેના તે આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ પ્રશ્ન શું આ કામ કરવું તમને ગમે છે તો રાજુ સફાઈ કરવાનું ન ગમે સફાઈ થયા પછી વાતાવરણ સ્વસ્થ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે અમારે તેનો ઉપયોગ કરવાનો છે એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે પ્રશ્ન આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો તો સીતા કહે છે હા પહેલાં અમને કચરો વાળતા મોટા સાવરણાથી વાળતા પાટલીઓ અને ટેબલ સાફ કરતાં પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતાં જોઈ અમે પણ શીખી ગયા હવે અમને પણ મમ્મીને પણ સફાઈ કામમાં મદદ કરીએ છીએ તો લોકોની સ્કૂલમાં લોકો કેવી રીતે સફાઈ કરે છે એની વાત છે હવે એના પ્રશ્ન જોઈએ તમારી શાળાની સફાઈ કોણ કરે છે સાની સાની સફાઈ કરવામાં આવે છે તો જવાબ અમારી શાળામાં સફાઈ શાળાના બાળકો કરે છે તેઓ શાળાના રૂમની લા લોબીની અને મેદાનની સફાઈ કરે છે શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે ના એ તમારે શાળામાં ધોરણ પાંચથી આઠના બાળકોને દરેક દિવસ માટે ટુકડીઓ બનાવવામાં આવ્યો છે એ પ્રમાણે લોકો સફાઈ કરે છે તમે શાળામાં કયા સમય સફાઈ કરો છો તો કયા સમય કરી છીએ એ લખવાનું તો રિસેસના ટાઈમે ને સવારે વહેલા આવી ત્યારે છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ તો તો બંને ભેગા મળી અને કામ કરે છે તમારા ઘરે તમે ક્યાં ક્યાં કામ કરો છો તો કેવા કામ થાય યોગ્ય રીતે ગોઠવાના ઘરની બધી વસ્તુઓને મૂકેલી વ્યવસ્થિત રાખવી પછી આંગણામાં પડેલા કચરાને ઉપાડીને કચરા ટોપલીમાં નાખવા પછી દાદિયા દાદીને મંદિરે લઈ જવા પછી જે ઘરમાં જે ચીજ વસ્તુ ન હોય એને નજીકની દુકાનેથી લઈ આપવી વગેરે જેવા કામ કરીએ છીએ શું છોકરાઓ અને અને છોકરીઓ પુરુષ અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે ના આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ તથા પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા નથી સમાજમાં બંને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે છોકરીઓને પરથી જ ઘરના કામની જવાબદારી અને છોકરાને બહારના કામની જવાબદારી સોંપવાની સોંપવામાં આવે છે પુરુષ કમાવાની જવાબદારી ઉપાડે છે અને સ્ત્રી ઘર અને ઘરના માણસો સાચવવાની જવાબદારી ઉપાડે છે આવી વિરુદ્ધાભાસ હજુ પણ ઘણા સમાજમાં જોવા મળે છે જો કે આધુનિક સમાજમાં સ્ત્રીઓ હવે વિવિધ ક્ષેત્રમાં પુરુષોની સબો વડી બને છે બની ગઈ છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ શું તમે આમમાં કોઈ બદલાવ લાવવા માંગો છો તો હા હું આમાં બદલાવ લાવવા માગું છું છોકરાઓને છોકરી અને પુરુષ સ્ત્રી સમાન તકો મળવી જોઈએ હવે એના પછી શું ચર્ચા કરવાની છે એ શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે જો ના તો કેમને શું બદલાવ લાવવો જરૂરી છે તો જવાબ ના સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામ એક સરખી રીતે જોવામાં આવતા નથી ઓફિસ નોકરી કે ધંધો કરનાર લોકો સમાજ દ્રષ્ટિ જુએ છે જ્યારે મજૂરી કરનાર સફાઈ કામ કરનાર નાનું મોટું કામ કરી આજીવિકા પ્રાપ્ત કરવા સમાજ દ્વારા હિન ભાવથી જોવામાં આવે છે સમાજની માનસિકતામાં બદલાવ લાવવો જોઈએ હવે એના પછી લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો તો શું આવે જાગૃતિ આપણે લાવી હોય તો લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવી જોઈએ પછી સ્વચ્છતાને થતા ફાયદા વિશે સમજાવવાનું શેરીમાં કે જાહેર સ્થળોએ ચિત્ર દ્વારા પોસ્ટર દ્વારા નાટક દ્વારા સમજાવવું પછી સ્વસ્થ આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે એના વિશે સ્વચ્છતા અને આરોગ્ય વિશેના વિડીયો નાટક પિક્ચર જેવું બતાવવું એના પછીનું તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવા મદદ કરો છો હું તો જવાબ હશે હું શાળામાં સફાઈની કામગીરી કરું છું સાથે સાથે ઘરે પણ મારી મમ્મીને સફાઈમાં મદદ કરું છું એના પછી નું જોઈએ આપણે શું શીખ્યા ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ આ બાબતે તમે શું માનો છો જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે તો જવાબ ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક માણસ દરેક પ્રકારના કામ કરે છે તો પણ આપણા સમાજમાં આપણે ઘણા બધા જ બદલાવ લાવી શકીએ છીએ સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળતા ઊંચા નીચેના પ્રકાર માનસિકતા સ્ત્રી પુરુષોના કાર્યો વચ્ચેના તફાવતો આપણે બદલાવી શકીએ છીએ હવે એના પછીનું ઘરમાં તમારા કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યા ન રાખો તો શું થાય ઘરમાં તો જવાબ ઘરમાં મારા કપડાં પુસ્તકો અને રમકડાના સાધનો યોગ્ય જગ્યા રાખીએ ન રાખીએ તો ઘરમાં બધું અસ્તવ્યસ્ત દેખાય વળી કપડાં પુસ્તક રમક રમવાના સાધનો યોગ્ય જગ્યા ન હોય તો તેની જ્યારે જરૂર પડે ત્યારે સહેલાઈથી મળી શકે નહીં